नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे SYBSC ना सेमिस्टर 4 ना बॉटनी सब्जेक्ट नो अभ्यास करीशुं। एमां आजना प्रथम लेक्चर नी अंदर आपणे एना अभ्यासक्रम नी वात करीए कि सिलेबस तमारो शुं छे। हवे एक जाण करूं के तमारे सेम 3 नी अंदर बॉटनी सब्जेक्ट में बे पेपर आवता हता, सीसी बॉट 211 અને સીસી બોટ 212। એ જ રીતે તમારે સેમિસ્ટર 4ની અંદર બે પેપર આવશે, સીસી બોટ 221 અને સીસી બોટ 222। તો આજના લેક્ચરમાં આપણે SYBSCના જે પેપર નંબર સીસી બોટ 221 છે એના સિલેબસની વાત કરીશું। સિલેબસમાં વાત કરું તો તમારે ટોટલ 3 યુનિટ આવશે, 221 જે પેપર છે એની અંદર 3 યુનિટ આવે છે। પહેલો યુનિટ જે છે એ બાહ્યાકાર વિદ્યા અને આવૃત બીજધારી વનસ્પતિઓનો છે, બીજો યુનિટ આવૃત બીજધારીના કુળો, અને ત્રીજો યુનિટ તમારે વનસ્પતિ અંતસ્થ રચનાનો છે। એમાં યુનિટ 1ની અંદર એટલે કે બાહ્યાકાર વિદ્યા અને આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર તમારે ટોપિકમાં પુષ્પવિન્યાસ અને ફળો, આવૃત બીજધારી વનસ્પતિ, સૂર્યમુખી, મકાઈ આનો અભ્યાસ કરવાનો છે। તો પહેલો ટોપિક આપણે જોઈએ પુષ્પવિન્યાસ અને ફળો। તો પુષ્પવિન્યાસની અંદર તમારે પુષ્પવિન્યાસના પ્રકારો ભણવાના રહેશે। એમાં 3 પ્રકારોનો તમારે આ યુનિટની અંદર અભ્યાસ કરવાનો છે, ઉદુંબરક પુષ્પવિન્યાસ, સાયથ્યમ પુષ્પવિન્યાસ અને ચક્રાકાર પુષ્પવિન્યાસનો અભ્યાસ કરવાનો રહેશે। ઉદુંબર પુષ્પવિન્યાસની અંદર વડનો સમાવેશ થાય છે, વડ જે આવે છે એમાં ઉદુંબર પુષ્પવિન્યાસ જોવા મળે છે। સાયથ્યમ જે છે એ લાલ પત્તાની અંદર જોવા મળે છે, અને ચક્રાકાર પુષ્પવિન્યાસ તુલસીની અંદર જોવા મળે છે। તો તમારા પહેલા યુનિટની અંદર જે ટોપિક જે છે પહેલો પુષ્પવિન્યાસ, એમાં 3 પ્રકારના પુષ્પવિન્યાસનો તમારે અભ્યાસ કરવાનો છે, ઉદુંબર પુષ્પવિન્યાસ, સાયથ્યમ પુષ્પવિન્યાસ અને ચક્રાકાર પુષ્પવિન્યાસ। હવે આપણે ફળોની વાત કરીએ તો ફળની વાત કરીએ તો ફળમાં તમારે ફળની વ્યાખ્યા, ફળમાં સત્યફળ અને કૂટફળ અને ફળોના ભાગોનો અભ્યાસ કરવાનો છે। ફળો એની વ્યાખ્યા, એની અંદર જે બે પ્રકારો આવે છે સત્યફળ અને કૂટફળ, જે મતલબ કે એનું વર્ગીકરણ રચનાની દ્રષ્ટિએ જે થાય છે સત્યફળ અને કૂટફળ એનો અભ્યાસ કરવાનો છે। એના ઉદ્ભવની દ્રષ્ટિએ એના પ્રકારો જોવાના છે। ઉદ્ભવની દ્રષ્ટિએ ફળના 3 પ્રકાર પડે છે, સાદા ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ। સાદા ફળની અંદર પણ પાછા 2 પ્રકારો પડે છે, શુષ્ક ફળ અને માંસલ ફળ। તો શુષ્ક ફળ જે છે એમાંય 2 પ્રકાર પડશે, શુષ્ક અસ્ફોટક ફળ અને શુષ્ક સ્ફોટક ફળ। એમાં શુષ્ક અસ્ફોટક ફળમાં કયા કયા ફળનો સમાવેશ થાય છે તો ધાન્ય ફળ કે સંચોલપીતી, સપક્ષ ફળ અને ચર્મ ફળ, જેમાં આપણે આ યુનિટની અંદર ચર્મ ફળનો અભ્યાસ કરવાનો નથી, એ પ્રકાર માત્ર જાણકારી માટે છે। હવે જોઈએ શુષ્ક અસ્ફોટક ફળ સ્ફોટક ફળ। શુષ્ક અસ્ફોટક ફળમાં આપણે ભણ્યા કે ચર્મ ફળ, ધાન્ય ફળ અને સપક્ષ ફળ આવશે, તો એ જ રીતે સૂક્ષ્મ સ્ફોટક ફળની અંદર પ્રાવર, વિવરીય સ્ફોટક, પટ્ટી સ્ફોટક આ બધાનો સમાવેશ થાય છે। એમાં સાઇઝોકાર્પિક ફળો પણ આવશે, સાદા ફળમાં સાઇઝોકાર્પિક ફળનો સમાવેશ થાય છે, જેમાં શિંબ અને રેગમા પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે, કે જે સિંબ પ્રકારના ફળો છે। પછી વાત કરીએ માંસલ ફળોની, તો માંસલ ફળોમાં પણ
પહેલાં આપણે વાત કરી સાદા ફળના બે પ્રકાર છે, સ્ફોટક ફળ અને શુષ્ક ફળ અને માંસલ ફળ. શુષ્ક ફળના બે પ્રકાર છે, શુષ્ક સ્ફોટક ફળ અને શુષ્ક અસ્ફોટક ફળ. એના પછી માંસલ ફળ. તો માંસલ ફળમાં વાત કરીએ તો અષ્ટીલા અને અનષ્ટીલા પ્રકારના ફળ ભણવાના છે. માંસલમાં અષ્ટીલા પ્રકારનું ફળ અને અનષ્ટીલા કે બેરી પ્રકારના ફળનો અભ્યાસ કરવાનો છે. તો આ વાત થઈ સાદા ફળની. હવે વાત કરીએ આપણે સમૂહ ફળની. તો સમૂહ ફળોની અંદર આપણે અનષ્ટીલા સમૂહ ફળનો અભ્યાસ કરવાનો છે અને સંયુક્ત ફળમાં સરસાક્ષનો અભ્યાસ કરવાનો છે. તો ઉદ્ભવની આધારે ફળના ત્રણ પ્રકાર પડે છે, સાદા, સમૂહ અને સંયુક્ત. રચનાની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે, સત્ય ફળ અને કૂટ ફળ. હવે પહેલાં યુનિટની અંદર જે આ બાહ્યાકાર વિદ્યાવાળું ટોપિક પૂરો થાય છે એના પછીનો ટોપિક આવે છે આવૃત બીજધારી વનસ્પતિઓ. એમાં તમારે આવૃત બીજધારી વનસ્પતિઓના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. એમાં સૂર્યમુખી અને મકાઈનો અભ્યાસ કરવાનો છે. એમાં વર્ગીકરણ, સ્વરૂપ અને નિવાસસ્થાન, બીજાણુજનક અવસ્થા, બીજાણુજનકના પ્રજનન અંગો, એમાં પુષ્પ વિન્યાસ અને પુષ્પોનો અભ્યાસ કરવાનો છે અને જન્યુજનક અવસ્થા પણ ભણવાની છે. તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર ટોપિકમાં તમારે સૂર્ય, એક તો પહેલાં એના લક્ષણો, એટલે કે જે આવૃત બીજધારી જે વનસ્પતિ જે છે, આવૃત બીજધારી વનસ્પતિ એના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. એની અંદર સૂર્યમુખીનો અભ્યાસ કરવાનો છે. સૂર્યમુખી અને મકાઈ બંનેનો તમારે અભ્યાસ કરવાનો રહેશે, જેમાં સૂર્યમુખી અને મકાઈ બંનેમાં વર્ગીકરણ, સ્વરૂપ અને નિવાસસ્થાન, બીજાણુજનક અવસ્થા, બીજાણુજનકના પ્રજનન અંગો, પ્રજનન અંગોની અંદર એમના પુષ્પ વિન્યાસ, એમના પુષ્પો, એનો અભ્યાસ કરવાનો છે અને એની જન્યુજનક અવસ્થા તેમજ ભ્રૂણ વિદ્યાનો પણ અભ્યાસ કરવાનો છે. તો એ જ રીતે સૂર્યમુખી, એ જ રીતે મકાઈ પણ અભ્યાસ કરવાનો છે. વર્ગીકરણ, સ્વરૂપ અને નિવાસસ્થાન, બીજાણુજનક અવસ્થા, બીજાણુજનકના પ્રજનન અંગો, જેમાં એના મકાઈના તેમજ સૂર્યમુખીના પુષ્પ વિન્યાસ અને પુષ્પોનો અભ્યાસ કરવાનો છે, એની જન્યુજનક અવસ્થા, એની ભ્રૂણ વિદ્યા, આનો અભ્યાસ કરવાનો રહેશે. આ વાત થઈ યુનિટ વનની. હવે યુનિટ ટુની વાત કરીએ તો યુનિટ ટુ જે તમારું જે છે એ છે આવૃત બીજધારીના કૂળો. તમારે અત્યાર સુધી FY માં કૂળોનો અભ્યાસ કરવાનો આવતો નહોતો, પરંતુ આ સેમિસ્ટરમાં તમારે કૂળનો અભ્યાસ કરવાનો છે. એમાં તમારે આવૃત બીજધારીના કૂળો ભણવાના છે, એમની બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ ભણવાની છે, કે જે તમારા અભ્યાસમાં સમાવિષ્ટ કૂળો છે એમનું બેન્થામ અને હુકરની પદ્ધતિ દ્વારા વર્ગીકરણ, પછી કૂળનો અભ્યાસ કરવાનો છે. જેટલા પણ કૂળો છે એ કૂળોનો અભ્યાસ કરવાનો છે, એમાં એના વિશિષ્ટ લક્ષણો, બેન્થામ અને હુકર પદ્ધતિ દ્વારા વર્ગીકરણ, એનું પુષ્પસૂત્ર, એની પુષ્પાકૃતિ અને એના વૈજ્ઞાનિક નામનો અભ્યાસ કરવાનો છે. એટલે કોઈ પણ કૂળ હોય તો એની અંદર તમારે એના વિશિષ્ટ લક્ષણો ભણવાના હોય, બેન્થામ અને હુકર પદ્ધતિ દ્વારા એનું વર્ગીકરણ કરવાનું હોય, એનું પુષ્પસૂત્ર, એની પુષ્પાકૃતિ વગેરે અભ્યાસ કરવાનું હોય છે. હવે વાત કરીએ તમારે કયા કયા કૂળોનો અભ્યાસ કરવાનો છે. તો તમારે દ્વિદળી અને એકદળી બે વર્ગની વનસ્પતિઓનો, એટલે કે બે વર્ગની વનસ્પતિઓના કૂળોનો અભ્યાસ કરવાનો છે. એમાં વર્ગ દ્વિદળી છે એના ત્રણ ઉપવર્ગ પડે છે, મુક્તદલા, યુક્તદલા અને અદલા. દ્વિદળીમાં મુક્તદલા, યુક્તદલા અને અદલા. મુક્તદલાની અંદર તમારે માલવેસી અને મિર્ટેસી કૂળનો અભ્યાસ કરવાનો છે. યુક્તદલાની અંદર તમારે રૂબીએસી અને એપોસાઇનેસીનો અભ્યાસ કરવાનો છે. અદલાની અંદર તમારે નિક્ટાજીનેસી અને યુફોર્બીએસી કૂળનો અભ્યાસ કરવાનો છે. હવે મુક્તદલા, યુક્તદલા અને
અદલા એ શેના આધારે પ્રકાર પડ્યા છે? તો એના દલપત્રોના આધારે. તો મુક્ત દલામાં તમારે માલવેસી અને મિર્ટેસી કુળ ભણવાનું છે, યુક્ત દલામાં રૂબીએસી અને એપોસાઇનેસી ભણવાનું છે, અદલાની અંદર નિક્ટાજીનેસી અને યુફોર્બીએસી કુળનો અભ્યાસ કરવાનો છે. એક દળીની વાત કરીએ તો તમારે લીલીએસી અને પામી કુળનો અભ્યાસ કરવાનો છે. તો ટોટલ સમાવેશ તમારે 8 કુળનો અભ્યાસ કરવાનો છે. બે વર્ગો છે, 3 ઉપવર્ગોનો અભ્યાસ કરવાનો છે. ત્રીજો યુનિટ તમારે વનસ્પતિ અંતસ્થ રચનાનો છે, પ્લાન્ટ એનાટોમી. એમાં તમારે વર્ધનશીલ પેશી ભણવાની છે, એમાં એની વ્યાખ્યા, એનું વર્ગીકરણ. વર્ગીકરણ જે છે સ્થાનના આધારે અભ્યાસ કરવાનો છે. એના વર્ગીકરણ બે પ્રકારે પડે છે, એક ઉદ્ભવને આધારે અને બીજું સ્થાનને આધારે. તો આપણે સિલેબસની અંદર સ્થાનના આધારેનું વર્ગીકરણ ભણવાનું છે અને એના વર્ધનશીલ પેશીના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. એમાં અગ્રીય વર્ધનશીલ પેશી, જેમાં એનો પરિચય, એની અંદર એના સિદ્ધાંતો આવશે. એમાં અગ્રીય વર્ધનશીલ પેશીમાં આપણે 2 અગ્રીય વર્ધનશીલ પેશી ભણવાની છે, મૂલાગ્ર વર્ધનશીલ પેશી અને પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી. તો મૂલાગ્ર વર્ધનશીલ પેશી અને તેના સિદ્ધાંતોમાં 3 સિદ્ધાંતો ભણવાના છે, હિસ્ટોજન સિદ્ધાંત, કોર્પર કાપી સિદ્ધાંત અને સુષુપ્ત કેન્દ્ર સિદ્ધાંત. જ્યારે પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશીમાં 2 સિદ્ધાંતો ભણવાના છે, હિસ્ટોજન સિદ્ધાંત અને ત્વચાકાય સિદ્ધાંત. તો ટોટલ 5 સિદ્ધાંત છે, 2 અગ્રીય વર્ધનશીલ પેશી છે, પ્રરોહાગ્ર અને મૂલાગ્ર. એના પછી તમારે યાંત્રિક પેશીનો અભ્યાસ કરવાનો છે. એમાં યાંત્રિક પેશીની રચના અને કાર્યો, એમાં કઈ કઈ પેશીનો તમારે અભ્યાસ કરવાનો છે? તો સ્થૂલકોણક પેશી, દ્રઢોત્તક પેશી, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આટલી યાંત્રિક પેશીઓનો તમારે અભ્યાસ કરવાનો છે. દ્રઢોત્તક પેશીની અંદર એના દ્રઢોત્તકના તંતુઓ અને અસ્થિકોષોનો અભ્યાસ કરવાનો છે. એમાં યાંત્રિક પેશીની ગોઠવણી જોવાની છે. એમાં આઈ ગર્ડર પ્રમાણે યાંત્રિક પેશી જે સૂર્યમુખીમાં ગોઠવાયેલી હોય છે એ ભણવાની છે. નીલગીરીના પર્ણમાં યાંત્રિક પેશી, પેન્ક્રેશિયમ પર્ણમાં યાંત્રિક પેશી, પારિજાતકના પ્રકાંડમાં યાંત્રિક પેશી અને મકાઈના અવલંબન મૂળમાં યાંત્રિક પેશી. તો આટલી યાંત્રિક પેશીઓનો આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે યાંત્રિક પેશીની ગોઠવણી આટલી સૂર્યમુખીના પ્રકાંડમાં, નીલગીરીના પર્ણમાં, પેન્ક્રેશિયમના પર્ણમાં, પારિજાતકના પ્રકાંડમાં અને મકાઈના અવલંબન મૂળમાં એનો અભ્યાસ કરવાનો છે. એના પછી વાત કરીએ વાહક પેશી. તો વાહક પેશીમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશીની રચના અને કાર્યોનો અભ્યાસ કરવાનો છે, કે જે જલવાહક પેશી છે એ અને અન્નવાહક પેશી છે એની રચના અને એના કાર્યોનો અભ્યાસ કરવાનો છે. પછી પુલીય એધા, એમાં એની વ્યાખ્યા અને પુલીય એધાની સક્રિયતાનો અભ્યાસ કરવાનો છે. છેલ્લો ટોપિક તમારે છે દ્વિતીય વૃત્તિ. એમાં દ્વિતીય વૃત્તિ 2 પ્રકારની આવે છે, નિયમિત દ્વિતીય વૃત્તિ અને અનિયમિત દ્વિતીય વૃત્તિ. નિયમિત દ્વિતીય વૃત્તિ જે છે એ સૂર્યમુખીના પ્રકાંડ અને મૂળમાં નિયમિત દ્વિતીય વૃત્તિનો અભ્યાસ કરવાનો છે, સૂર્યમુખીનું પ્રકાંડ અને સૂર્યમુખીનું મૂળ. એના પછી વાત કરીએ અનિયમિત દ્વિતીય વૃત્તિ. તો એ સાલ્વાડોરાના પ્રકાંડમાં અનિયમિત વૃદ્ધિ, બિગ્નોનિયા એટલે કે નખવેલના પ્રકાંડમાં અનિયમિત દ્વિતીય વૃદ્ધિ અને ગળોના હવાઈ મૂળમાં અનિયમિત દ્વિતીય વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે. સાલ્વાડોરા, બિગ્નોનિયા અને ગળો. તો આપણે 221ની અંદર આટલા 3 યુનિટનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટ 1ની શરૂઆત કરીશું. થેન્ક યુ.